कोरोना महामारी ने लई ठेक ठेकाणे तमाम नात अने जातना भेद मूकी लोको सेवामां लाग्या छे। ज्यारे धानेरा खाते पण कोंग्रेस समितिना कार्यकर्ता छेल्ला 21 दिवसथी गरीब अने जरूरियातमंद लोकोने एक टाइमनुं भोजन आपी रह्या छे। धानेरा शहेरमां अनेक लोकोनी रोजीरोटी हाल लॉकडाउनना लीधे छીનવાઈ ગઈ છે અને રોજ કમાઈને રોજનું ખાતા પરિવારની હાલત કફોડી બની છે। જો કે આવા કપરા સમયમાં પણ ધાનેરા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા સેવા આપી રહ્યા છે। કોંગ્રેસ સમિતિ જે રસોડું જે ચાલુ કર્યું એમાં દિવસનું 4-6 હજાર માણસને જમાડે છે, એમને પાર્સલ કરી અમે આપો છો, એમની અમે આજ 21 દિવસ પૂરા કર્યા તો એના અમે આજે કે ધાનેરા અમે કોરોનાનો આ વખતે કોઈ પોઝિટિવ કેસ નથી આવ્યો, એની માતાજી અમે પ્રાર્થના કર્યા છે કે હવે ના આવે એના આજ ખુશીમાં અમે શીરાનો આપ્યો છે લાપસી અને અમે મગનો આપણે ચોળાનું શાક આપ્યું છે। કેટલા લોકો આવતા છે અહીંયા પાર્સલ લેવા માટે? 4-6 હજાર। કેટલી ટીમ કામ કરે? કેટલા 40-50 ના અમારા માણસો કામ કરે। કેટલા દિવસ થયા ચાલુ કરે? આજ 21 દિવસ થયા અમારે। ધાનેરા ગંજ બજાર રોડ ઉપર આવેલા ભોજનાલય ઉપર 50 જેટલા કોંગ્રેસ પક્ષના કાર્યકરો હાલ સેવા આપી રહ્યા છે। સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ અહીં થઈ રહ્યું છે। પરિવારના સભ્યો અહીં ભોજનાલય ઉપર આવી ભોજનનું પાર્સલ લઈ જાય છે અને ધાનેરાના સેવાભાવી આગેવાનોની મદદ અને સહકારથી હાલ આ ભોજનાલય અનેક લોકોની ભૂખ સંતોષી રહ્યું છે। સરકારી કર્મચારીઓ સહિત કોરોના મહામારી વચ્ચે સેવા આપતા લોકો સુધી પણ આ ભોજનાલયના માધ્યમથી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે। આપણે ધાનેરા કોંગ્રેસ સમિતિ દ્વારા જે ધાનેરામાં ભોજનાલય ખોલવામાં આવ્યું છે અને ભોજનાલયમાં રોજના 4-5 હજાર લોકો જમે છે અને આ ભોજનાલય અમે ખોલ્યું ત્યારે અમને એવી કલ્પના નથી કે અઢગણ એવા લોકોનો અમને સાથ સહકાર મળશે અને ખૂબ લોકો પણ ફંડ આપે છે અને દરેકના સાથ સહકારથી આ રસોડો પણ ચાલે છે। પરંતુ આજના તબક્કે હું એક વાત બીજી કરવા માગું છું કે કોઈ પણ આગેવાન આવા સમયે બહાર નીકળે અને પ્રજાને એમ કહે કે ઘરે રહો અને પ્રજાની જરૂરિયાત પૂરી પાડે એને હું આગેવાન તરીકે માનવા માગું છું। એટલે કોઈ પણ આગેવાનને ખરેખર બહાર નીકળવું જોઈએ, પ્રજાની જરૂરિયાત એની સમજવી જોઈએ અને પ્રજાને કહેવું પડે કે તમારા જે પણ તકલીફ હોય અમે તમારા ઘર સુધી પહોંચાડશું, તમારા સુધી અમે જે પણ મળે એટલું સેવા કરવી જોઈએ, ત્યારે જ આપણે કહેવાય। કારણ કે બોર્ડર ઉપરથી એનો સૈનિક આપણા બોર્ડર ઉપર લડતા હોય છે ત્યારે એવી મારામારીમાં એક દીકરો હોય છે પણ ત્યારે પણ એની માં એવું કહે છે કે બેટા તું દેશ બચાવજે, તું નહીં કે ઘરે આવજે, દેશની જરૂર છે। પણ એ વખતે એને એમ કહે છે કે મારી પ્રજા બચાવી છે ત્યારે એ સૈનિક એની બોર્ડર છોડતો નથી, ત્યારે મારે આગેવાનોને મારે આજે એક કહેવું છે કે તમામ આગેવાનો ઘર છોડીને બહાર નીકળીને પ્રજાની પીડાને સમજે અને લોકો સુધી આ વાત પહોંચાડે અને લોકોને ગમે એમ કરીને લોકોને કઈ રીતે આ દુઃખના ઘડીમાં આપણે સાથ સહકાર લઈને ટેકામાં રહીએ।